શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ અક્ષય તૃતીયાની કથા મહિમા, જે સાંભળવા માત્રથી જ ભગવાન શ્રી નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે, સર્વે પાપોમાંથી મુક્તિ મળે છે. અક્ષય તૃતીયાના દિવસે ભગવાન શ્રી નારાયણના છઠ્ઠા અવતાર શ્રી પરશુરામ ભગવાનનો જન્મદિવસ જન્મ જયંતિ મનાવવામાં આવે છે. આપણે આજે આ વિડીયોમાં સાંભળશું ભગવાન પરશુરામના અવતારની કથા તથા અક્ષય તૃતીયાના મહિમા વિશે. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શાસ્ત્રમાં સાત ચિરંજીવી બતાવવામાં આવ્યા છે. અસ્વસ્થામાં દૈત્યરાજ બલિ, વેદવ્યાસ, હનુમાનજી, વિભીષણજી, કૃપાચાર્ય, પરશુરામ અને માર્કંડેય ઋષિ, આ જે સાત ચિરંજીવી છે તેમનું સવારે, બપોરે, સાંજે નામ લેવા માત્રથી જ, જપ કરવા માત્રથી જ ભક્ત નિરોગી રહે છે અને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે. મિત્રો, વૈશાખ માસની તૃતીયા તિથિ, ત્રીજની તિથિ એટલે અખાત્રીજ, અક્ષય તૃતીયા જેને કહેવાય છે, ત્યારે ભગવાન વિષ્ણુના દશાવતારમાંથી એક અવતાર પરશુરામ ભગવાનનો જન્મદિવસ મનાવાય છે, જેમણે 21 વાર અધર્મી ક્ષત્રિયોનો અંત કર્યો અને પૃથ્વીનો ભાર ઉતાર્યો હતો. એટલે જ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહં પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. અર્થાત, જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે ત્યારે ત્યારે ભગવાન કોઈને કોઈ રૂપમાં જન્મ અવશ્ય લે છે. પરશુરામ જન્મોત્સવના દિવસે, જે હિન્દુઓમાં પ્રખ્યાત તહેવાર મનાવાય છે અખાત્રીજનો, આ દિવસે ભક્તો ઘણી ખરીદી કરે છે અને શુભ ખરીદી દ્વારા શુભ દાન પુણ્ય કરીને કર્મમાં શુભતા લાવે છે, એટલે કે અક્ષય પુણ્યની પ્રાપ્તિ કરે છે. અક્ષય તૃતીયા કે જે કર્મ કરવામાં આવે, જે પણ આપણે કરીએ વિચારીએ, તે અક્ષય ફળ પ્રાપ્ત કરાવનારું છે. એટલા માટે આજના દિવસે ભક્તો શુભ કાર્ય અવશ્ય કરે છે. પરશુરામ જયંતિના દિવસે સર્વે બ્રાહ્મણો શોભાયાત્રા સત્સંગનું આયોજન કરે છે અને આ શુભ તિથિએ ભગવાન નારાયણના મંદિરોમાં ધામે ધૂમેથી ઉત્સવ મનાવાય છે. પવિત્ર નદીઓમાં સ્નાન કરાય છે, મહર્ષિ પરશુરામનું ધ્યાન ધરાય છે અને ભગવાનની કથા સંભળાય છે, જેથી ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય, જીવનમાં બધી પરેશાની દૂર થાય, સંતાન પ્રાપ્તિ થાય અને સંતાનની પણ રક્ષા થાય છે. પરશુરામ જયંતિ ભૂખ્યાને ભોજન કરાવવાથી, ગરીબોને દાન કરવાથી પ્રભુની કૃપા સદૈવ રહે છે. આવો આજના દિવસે આપણે સાંભળીએ ભગવાન પરશુરામના અવતારની કથા. પૌરાણિક કથા અનુસાર જ્યારે બ્રાહ્મણ જમદગ્નિએ પુત્રેષ્ઠી યજ્ઞનું આયોજન કર્યું હતું ત્યારે ઇન્દ્ર વગેરે દેવતાઓ બલિદાનથી સંતુષ્ટ થયા. ઋષિ ભાર્યા રેણુકાને વરદાન આપ્યું હતું કે તેમના ગર્ભમાંથી પરમાત્માનો ઉદ્ભવ થશે. અમુક સમય પછી રેણુકા માતા ગર્ભસ્થ થયા. શ્રીહરિનો જન્મ પરશુરામના રૂપે થયો. તેમનું મૂળ નામ રામ હતું, પરંતુ મહાદેવને પ્રસન્ન કરીને મહાદેવ પાસેથી પરશુ ધારણ કર્યું એટલે તેમનું નામ પડ્યું પરશુરામ. પરશુરામ બાળપણથી જ ખૂબ જ બહાદુર યોદ્ધા હતા અને તેમનો ક્રોધ પણ ખૂબ જ તીવ્ર હતો. પરશુરામ ભગવાનની પ્રારંભિક શિક્ષા ઋષિ વિશ્વામિત્ર અને ઋચિક પાસેથી મળી હતી. તેમને વૈષ્ણવ મંત્ર મહર્ષિ કશ્યપ દ્વારા આપવામાં આવ્યો હતો. પરશુરામ શસ્ત્રશાસ્ત્રના જાણકાર હતા. તેમણે મહાબલી, ભીમ, દુર્યોધન જેવા અનેક યોદ્ધાઓને આ જ્ઞાન શીખવ્યું હતું. એક સમયે હૈહય વંશના ક્ષત્રિય રાજાઓના અત્યાચારથી પૃથ્વી પર ઘણો ત્રાસ થવા લાગ્યો. તેઓ કોઈ પણ બ્રાહ્મણ પાસે જઈને તેમની પાસેથી બધું જ છીનવી લેતા હતા. આ બધા રાજાઓમાં સૌથી ધૂર્ત રાજા સહસ્ત્રબાહુ અર્જુન હતા, જે અત્યંત અત્યાચારી હતા. એકવાર રાજા સહસ્ત્રબાહુ જમદગ્નિના આશ્રમમાં પહોંચ્યા અને ત્યાંના તમામ વૃક્ષો અને છોડનો નાશ કરી દીધો, ગાયોને પણ પકડી લીધી. જ્યારે પરશુરામજીને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે ક્રોધવશ રાજાને મારી નાખ્યા. પછી શું હતું?
પરશુરામના આવા ભયંકર અવતારથી વાત સાંભળીને સહસ્ત્રબાહુના તમામ પુત્રો રાજ્ય છોડીને ભાગી ગયા. પરંતુ તેમના પિતાના બદલો લેવા માટે તેઓ હંમેશા મનમાં સળગતા હતા કે ક્યારે તેઓ પરશુરામનો નાશ કરે. થોડા સમય પછી એક દિવસ પરશુરામ તેમના બાકીના ભાઈઓ સાથે આશ્રમની બહાર ગયા. આ તકનો લાભ લઈને રાજા સહસ્ત્રબાહુના પુત્રોએ સંન્યાસી પર હુમલો કર્યો અને ઋષિ જમદગ્નિને મારી નાખ્યા. ત્યારે માતા રેણુકા પોતાના પતિના આ હાલત જોઈને ચોકી ગયા અને જોર જોરથી રડવા લાગ્યા. આશ્રમથી થોડે દૂર પરશુરામજીએ માતાના રડવાનો અવાજ સાંભળ્યો. આશ્રમમાં પહોંચતા જ પિતાને મૃત જોઈને ગુસ્સાથી ઉન્માદિત થઈ ગયા પરશુરામજી. ત્યારે કુહાડી લઈને તેઓ ક્ષત્રિય પુત્રોને મારવા નીકળ્યા. પરશુરામે પોતાના પિતાના મૃત્યુને સાધન બનાવીને અત્યાચારી ક્ષત્રિય રાજાઓનો નાશ કર્યો. આમ ભૃગુકુળમાં અવતાર લઈને ભગવાને 21 વખત પૃથ્વીનો બોજ બની ગયેલા અત્યાચારી રાજાઓનો સંહાર કર્યો. ત્યાં તેમણે તેમના પિતાને સજીવન પણ કર્યા. તેમના પિતા સપ્તર્ષિ મંડળના છેલ્લા તારા બન્યા. એવું પણ માનવામાં આવે છે કે જ્યારે પરશુરામ ભગવાને 21 વખત ક્ષત્રિયોનો નાશ કર્યો અને પોતાની શક્તિથી તેમણે સમંતક પંચક ક્ષેત્રમાં એટલે કે કુરુક્ષેત્રમાં લોહીના 5 સરોવર બનાવ્યા. એ સરોવરમાં ભગવાન પરશુરામે પોતાના પૂર્વજોને રક્ત અર્પણ કરીને શ્રાદ્ધ કર્યું હતું. ભગવાન પરશુરામના પૂર્વજો તેમનાથી પ્રસન્ન થયા અને તેમને વરદાન માંગવા કહ્યું. ભગવાન પરશુરામે વરદાન માંગ્યું કે તેઓ આ ક્ષત્રિયોની હત્યાના પાપમાંથી મુક્ત થાય અને તેમના દ્વારા બનાવેલ તળાવ વિશ્વમાં પવિત્ર યાત્રાધામ તરીકે ઓળખાય. ત્યારે તેમના પિતૃઓએ તેમને વરદાન આપ્યું. આથી પરશુરામજી ઘણા પ્રસન્ન થયા. આ રક્ત તળાવો પાસે જે સ્થાન છે તેને સમંતક પંચક કહેવામાં આવે છે, જે આજે કુરુક્ષેત્ર તરીકે પ્રખ્યાત છે. જે મનુષ્ય પરશુરામજીની આધ્યાત્મિક સાધના કરે છે તે અત્યંત પરાક્રમી, સંપત્તિથી ભરપૂર, અત્યંત હિંમતવાન જ્ઞાની કહેવાય છે. ભગવાન પરશુરામજીની આજના દિવસે કથા સાંભળીને ભક્તો પાવન થાય છે, પાપ મુક્ત બને છે એવી આ શુભ કથા છે. આ ઉપરાંત ભગવાન પરશુરામનો મંત્ર પણ જપી શકાય છે. ઓમ રામ રામ, ઓમ રામ રામ, પરશુ હસ્તાય નમઃ. આ રીતે ભગવાન પરશુરામજીનો આજના દિવસે મંત્ર જપાય છે. અથવા તો ઓમ પરશુરામાય નમઃ, ઓમ પરશુરામાય નમઃ, ઓમ પરશુરામાય નમઃ આ મંત્રનો જાપ કરી શકાય છે. ભગવાન નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે. ભગવાનના 10 અવતારમાંથી પરશુરામ અવતાર એ એવો અવતાર છે જેમાં પ્રભુએ પોતાનું સાહસ અને વીરતા બતાવી છે અને જાતે જ શસ્ત્ર ઉપાડીને પૃથ્વીને ભાર ઉતાર્યો છે. પરશુરામ જેવો બીજો કોઈ અવતાર નથી. મિત્રો, આ અક્ષય તૃતીયાના દિવસે આ કથા સાંભળવાનો મહિમા છે. હવે આપણે જાણીએ કે આ અક્ષય તૃતીયાના દિવસે આપણે બીજું શું કાર્ય કરી શકીએ જેથી લાભ પ્રાપ્ત થાય. અક્ષય પુણ્ય પ્રાપ્ત કરવા માટે આ દિવસ ઉત્તમમાં ઉત્તમ છે. અક્ષય તૃતીયાનો દિવસ, આ દિવસે જે કાંઈ ખરીદી કરવામાં આવે, જે કર્મ કરવામાં આવે તેમાં વૃદ્ધિ થાય છે. એટલા માટે શાસ્ત્રકારોએ આ દિવસે પુણ્ય અર્જિત કરવાનો શ્રેષ્ઠ દિવસ બતાવ્યો છે. કોઈ પણ શુભ કાર્ય કરીએ તે અનેક ગણું ફળ પ્રાપ્ત કરાવીને જાય છે. એટલા માટે ઘણા લોકો સોનું ખરીદે છે, જમીન ખરીદે છે, વાહન ખરીદે છે કે જેથી એમાં વૃદ્ધિ થતી રહે અને અક્ષય ફળની પ્રાપ્તિ થાય. આ અક્ષય તૃતીયાના દિવસે આપણે પૂજા વિધિ કેવી રીતે કરવી તે પણ જાણી લઈએ. અક્ષય તૃતીયાના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને નવા વસ્ત્ર ધારણ કરવા જોઈએ. ત્યારબાદ સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપવું જોઈએ. પરમપિતા પરમાત્માનું સ્મરણ કરવું જોઈએ. ઘરના મંદિરમાં આવીને ઘરના મંદિરની સફાઈ કરી લેવી જોઈએ. જો મૂર્તિ હોય તો તેને સ્વચ્છ જળ અને પંચામૃત તથા જળથી સ્નાન કરાવી જોઈએ. ચિત્રજી હોય તો સાફ વસ્ત્રથી સાફ કરીને ત્યારબાદ મંદિરમાં નવું વસ્ત્ર પાથરીને તેની ઉપર આપણા ઈષ્ટદેવના મૂર્તિ ફોટોને બિરાજમાન કરવું જોઈએ અને પ્રભુને
ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવું જોઈએ. સિઝનના ફલ ફલાદિ ભોગ સમર્પિત કરવા જોઈએ. ભગવાન શ્રી નારાયણના શ્રી ચરણોમાં તુલસીદળ અર્પિત કરવા જોઈએ અને લક્ષ્મી દેવીજીની ખાસ પૂજા કરવી જોઈએ. ખીરનો ભોગ લગાવવો જોઈએ અને ઘરમાં ગંગા જળ અથવા તો ગૌમૂત્ર છાંટવું જોઈએ. અક્ષય તૃતીયાના દિવસે માતા મહાલક્ષ્મીને લાલ રંગનું પુષ્પ ચડાવવું જોઈએ. કમળ પુષ્પ પણ ઉત્તમ છે. ગુલાબનું પુષ્પ અથવા તો જાસૂદનું પુષ્પ ચડાવી શકાય છે. ભગવાન નારાયણના શ્રી ચરણોમાં પીળું પુષ્પ ગલગોટાનું પુષ્પ ચડાવી શકાય છે. ચમેલીના ફૂલ પણ ચડાવી શકાય છે. આપણા કુળદેવીની પણ વિશેષ પૂજા કરવી જોઈએ. માતા રાનીને ફૂલનો હાર ચડાવવો જોઈએ. શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવવો જોઈએ. લક્ષ્મીનારાયણને ભોગમાં પીળા રંગની મીઠાઈ ધરવી જોઈએ. અનંત ફળ આપનારી આ અક્ષય તૃતીયાના મહત્વ વિશે પણ આપણે જાણી લઈએ. યુધિષ્ઠિરના પૂછવાથી ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને બતાવ્યું હતું, કહ્યું હતું કે આ દિવસે રચનાત્મક કે સાંસારિક કાર્ય કરવા જોઈએ, એનાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. જે દિવસ કે જે તિથિ સ્વયં સિદ્ધ મુહૂર્ત માનવામાં આવે છે. આ અક્ષય તૃતીયાને ખાસ એટલા માટે પણ મનાય છે કે આ દિવસે ભગવાન શ્રી નર અને નારાયણ સહિત પરશુરામ ભગવાનનો તથા હયગ્રીવ ભગવાનનો જન્મદિવસ મનાવાય છે. આ ઉપરાંત બ્રહ્માજીના પુત્ર અક્ષય કુમારનો પણ જન્મદિવસ આ તિથિએ આવે છે. કહેવાય છે કે આ અક્ષય તૃતીયાના દિવસે જ કુબેર ભગવાનને તેનો ખજાનો પ્રાપ્ત થયો હતો. એટલે જ કુબેર ભગવાનનો ખજાનો ક્યારે પૂરો એટલે કે ખત્મ થતો નથી. માં ગંગાજીનું અવતરણ પણ આ જ દિવસે થયું હતું. સુદામા ભગવાન શ્રી કૃષ્ણને મળવા માટે પણ આ જ દિવસે ગયા હતા તાંબુલ લઈને, અને પ્રભુએ સુદામાજીના સર્વે પાપોને બાળી નાખ્યા અને અક્ષય ફળની પ્રાપ્તિ કરાવી હતી. આ જ દિવસે સતયુગ અને ત્રેતાયુગનો પ્રારંભ થયો હતો અને દ્વાપરયુગનું સમાપન થયું હતું. અક્ષય તૃતીયાના દિવસે જ ભગવાન વેદવ્યાસજીએ ભગવાન શ્રી ગણેશ સાથે મળીને મહાભારત ગ્રંથ લખવાનું શરૂ કર્યું હતું. આ જ દિવસે શંકરાચાર્યએ કનકધારા સ્તોત્રની રચના કરી હતી. આ દિવસે મહાભારતની લડાઈ યુદ્ધ ખત્મ થયું હતું. પ્રથમ તીર્થંકર ભગવાન આદિનાથ ઋષભદેવજીએ 13 મહિનાનો કઠણ ઉપવાસના પારણા આજના દિવસે કર્યા હતા. શેરડીના રસથી, ઈક્ષુ રસથી, એટલે આ દિવસને ઈક્ષુ તૃતીયા પણ કહેવાય છે. હવે આપણે જાણી લઈએ કે આ દિવસે શું કરવું જોઈએ, શું નહીં. આ અક્ષય તૃતીયાના દિવસે પંખાનું દાન કરવું ઉત્તમ મનાય છે. આ અક્ષય તૃતીયાના દિવસે આપણે ખરીદી કરીએ છીએ, દાન પુણ્ય કરીએ છીએ, ઈશ્વર ધ્યાન કરીએ છીએ, સ્વાધ્યાય કરીએ, હોમ હવન કરીએ તો ઉત્તમ મનાય છે. પરંતુ આપણા પિતૃ માટે પણ કંઈક કરવું જોઈએ. પિતૃ તર્પણ આદિ કરવું જોઈએ. પિતૃ નિમિત્તે પણ દાન પુણ્ય કરવું જોઈએ, જે અક્ષય ફળ આપનારું છે. પિતૃદેવતાની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે, વંશમાં વૃદ્ધિ થાય છે. દેવલોક ગમન કરનાર પિતૃદેવતા પોતાના વંશને શુભ આશીર્વાદ દેતા જાય છે. અક્ષય તૃતીયાના પાવન દિવસે પિંડદાન કરવાથી પિતૃને મોક્ષ પ્રાપ્ત થાય છે. આ અક્ષય તૃતીયાના દિવસે મહિલાઓ પોતાના પરિવારની સમૃદ્ધિ માટે વ્રત પણ રાખી શકે છે. અક્ષય તૃતીયામાં ઉપવાસ કરી શકાય છે અથવા સાંજે એક ટાઈમ ભોજન, સાત્વિક ભોજન લઈ શકાય છે. અક્ષય તૃતીયાના દિવસે લક્ષ્મીનારાયણનું પૂજન કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. અક્ષય તૃતીયાના દિવસે ભગવાન મહાદેવને ચંદન અર્પિત કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે. હવે આપણે જાણી લઈએ કે આ અક્ષય તૃતીયાના દિવસે શું ન કરવું. તો અક્ષય તૃતીયાના દિવસે અશુભ કાર્ય કે કોઈની નિંદા કુથલી ના કરવી, કારણ કે જે આપણે કરશું તે અક્ષય થઈ જશે. એટલા માટે આજના દિવસે અશુભ વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. અક્ષય તૃતીયાના દિવસે ભવનનું નિર્માણ એટલે કે મકાનનું નિર્માણ કરવું ન જોઈએ, શરૂઆત ન કરવી જોઈએ. પરંતુ બનાવેલું તૈયાર મકાનની ખરીદી અવશ્ય કરી શકાય છે. અક્ષય તૃતીયાના દિવસે ઘરમાં બિલકુલ ગંદકી ન રાખવી જોઈએ, ઘરને ચોખ્ખું રાખવું જોઈએ, જેથી માતા મહાલક્ષ્મીની કૃપા સદૈવ રહે, બરકત રહે. કારણ કે જ્યાં ચોખ્ખાઈ છે, જ્યાં સ્વચ્છતા છે, ત્યાં ઈશ્વરનો વાસ મનાય છે. અક્ષય તૃતીયાના દિવસે ગૃહ કલેશ ન થવો જોઈએ, ઘરમાં ઝઘડો આદિ ન કરવો જોઈએ, અશુભ મનાય છે.
આજના દિવસે સોના, ચાંદી, હીરા, મોતી, સંપત્તિ, મકાન, દુકાન આદિ ખરીદવાનો શુભ મનાય છે. પરંતુ જો આપણે આ બધું ન ખરીદી શકીએ તો શું લેવું? આજે રૂની ખરીદી કરો, જેનાથી ધન સંપત્તિનું આગમન થશે. સિંધવ નમક ખરીદવાથી પણ આજે લક્ષ્મીજીનું આગમન ઘરમાં થશે. આ ઉપરાંત માટીનો ઘડો, જે સોના બરાબર છે, તેની ખરીદી પણ કરી શકાય છે. પીળી સરસવ, કે જેમાં લક્ષ્મીજીનો વાસ મનાય છે, તે ખરીદી શકાય છે. અને પીળી કોડી, કે જે લક્ષ્મીજીને અત્યંત પ્રિય છે, જ્યાં આ બધી વસ્તુઓનો વાસ રહે છે, ત્યાં માતા મહાલક્ષ્મી દોડીને આવે છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજે લક્ષ્મીનારાયણની પૂજા કરવાથી, મંત્ર જાપ કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે. ઓમ મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુ પત્ની ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. બોલો લક્ષ્મીનારાયણ દેવની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.